માંડવીમાં કોંગ્રેસની ટ્રેક્ટર રેલીનું આયોજન. કૃષિ કાયદો રદ કરાતા કોંગ્રેસની આ રેલી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર. ચૂંટણીમાં હાર દેખાતા કાયદા પરત ખેંચાયા હોવાના આક્ષેપો. કટાક્ષ કર્યું છે અમિત ચાવડાએ. દેશના ખેડૂતોના સ્વાભિમાનની જીત છે, સરકારની પીછેહઠ છે, અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. જે ત્રણ કૃષિ કાયદા હતા તેને મોદી સરકાર દ્વારા ગઈકાલે રદ કરી દેવામાં છે, જેને લઈને આજે કોંગ્રેસ દ્વારા સુરતના માંડવીથી વ્યારા ખાતે એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ખાસ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા આજે આપણી સાથે છે. સીધી આપણે વાત કરીશું. જે અમિતભાઈ, ખાસ કરીને જે કૃષિ કાયદા દેશની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈને આવનારા પાંચ રાજ્યોમાં ભાજપની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે, એટલે 14 મહિના પછી આ અહંકારી શાસકોને ઝૂકવું પડ્યું છે. 700 ખેડૂતોના જીવ ગયા ત્યાં સુધી આ સરકારે એનો અહંકાર ના છોડ્યો, પણ હવે જ્યારે ચૂંટણીઓમાં હાર દેખાઈ રહી છે ત્યારે કાળા કાયદા પાછા ખેંચવાની વાત કરી છે. આનાથી સ્પષ્ટ છે કે આ સત્તા સ્થાને બેઠેલા લોકોને ખેડૂતોના જીવની કિંમત નથી, પણ ચૂંટણીમાં એમને હાર દેખાઈ રહી છે ત્યારે નિર્ણય લીધો. જો આ નિર્ણય પહેલો લીધો હોત તો 700 ખેડૂતોના જીવ બચાવી શક્યા હોત, કરોડો ખેડૂતો જે આર્થિક રીતે પાયમાલ થયા એને બચાવી શક્યા હોત, અને દેશમાં જે આંદોલન માટે લાખોની સંખ્યામાં ખેડૂતો છેલ્લા 14 મહિનાથી દિલ્હી બેઠા હતા એમને જે હેરાન પરેશાન થઈ એમાંથી મુક્તિ અપાઈ શક્યા હોત, પણ અહંકારી શાસકોના અભિમાનની હાર થઈ છે અને દેશના ખેડૂતોના સ્વાભિમાનની જીત થઈ છે. આજે આ જીતમાં અમારા નેતા આદરણીય રાહુલજી સોનિયાજી જે પહેલે દિવસથી કહેતા હતા કે આ કાળા કાયદા છે, દેશ વિરોધી છે, ખેડૂત વિરોધી છે, ખેતી વિરોધી છે, દેશમાં કંપની રાજ લાવવાવાળા છે, ત્યારે આ સરકાર એમની વાત નથી સાંભળતી, પણ હવે જ્યારે પ્રજા ખેડૂતો એને ઘર ભેગા કરવા તૈયારી કરી છે ત્યારે એમણે પીછેહટ કરીને કાળા કાયદા રદ કરવાની વાત કરી છે. તો ચોક્કસ આ હતા અમિત ચાવડા, કોંગ્રેસના જે પ્રમુખ હતા, તે જણાવી રહ્યા છે કે આવનારી જે 4 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેને લઈને મોદી સરકાર દ્વારા ગત રોજ આ જે 3 કૃષિ કાયદા હતા જેને રદ કરવામાં આવ્યા છે, એટલે કહી શકાય કે આ જે કૃષિ કાયદા રદ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ પોતાનો પહેલેથી જ વિરોધ નોંધાવી રહી હતી, જેને લઈને ખાસ કરીને ખેડૂતોનો જે જીત થઈ છે તેવું હાલ કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે. અને આજે કોંગ્રેસ દ્વારા આ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આપણી સાથે બીજા બી એક નેતા છે, કોંગ્રેસના કાર્યકર્તા છે. જી, શું કહેશો, આ જે કાયદા રદ કરવામાં છે શું કહેવા માંગે? આવનારી જે વિધાનસભાની ચૂંટણી છે તેની હાર જોઈને આ કાયદા રદ કરવામાં એવું લાગી રહ્યું છે તમને? ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. 65%થી વધુ લોકો ખેતી આધારિત અહીંયા ભારતમાં જીવન ગુજરાન ચલાવે છે અને ભારતનું અર્થતંત્ર પણ ખેતી ઉપર નિર્ભર છે. જ્યારે ભારત સરકારે 3 ખેડૂતોને ખેતમજૂર બનાવવાના જે કાળા કાયદા લાવ્યા હતા એ અનુસંધાનમાં ભારતીય કિસાન યુનિયને જે લડતના ભાગરૂપે શરૂઆત કરી હતી એમાં 700 જેટલા ખેડૂતના પરિવારના કોઈનો દીકરો, કોઈના પિતા, કોઈના માતા, આ શહીદી જે વહોરી છે, આ જીત એ ખેડૂત પરિવારની જીત છે અને સમગ્ર ભારત દેશના ખેડૂતો આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આવનારા દિવસોમાં પણ જે રીતે કિસાન યુનિયને FRPની જે માંગણી કરી છે ટેકાના ભાવની, એ લડત પણ ચાલુ રહેશે. અને બારડોલી ખાતે પણ રાકેશ ટીકાજી આવીને ગુજરાત ખેડૂત સમાજ અને સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોએ કોરોના વખતે પણ અહીંયા રેલી કરીને ખેડૂતોએ સમર્થન આપેલું હતું. આ જીતમાં સુરત જિલ્લાના ખેડૂતોનો પણ મોટો ફાળો છે. આવનારા દિવસોમાં પણ એનો સન્માનનો કાર્યક્રમ આવનારા દિવસોમાં બારડોલીમાં રાખનાર છીએ. ચોક્કસ કહી શકાય કે આ જે કાયદાઓ જે રદ કરવામાં છે તેમાં ચોક્કસપણે જે ખેડૂતો જે 14 મહિનાથી આંદોલન કરી રહ્યા હતા તેની જીત કોંગ્રેસના નેતાઓ ગણાવી રહ્યા છે, અને જેને લઈને જ આજે માંડવીથી વ્યારા ખાતે એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અમિત ચાવડા છે, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ગુજરાત કોંગ્રેસના પ્રભારી જે રઘુ શર્મા છે તે પણ વ્યારા ખાતે સભામાં જોડાનાર છે. એટલે કે કહી શકાય કે જે 14 મહિનામાં જે ખેડૂતોએ જે પોતાનું શહીદી વહોરીને જે આંદોલન કર્યું હતું તેની જીત કોંગ્રેસના નેતાઓ તો ગણાવી રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે દીપક ગામિત, VTV ન્યૂઝ, માંડવી, સુરત.